તમામ અપડેટ સમાચારો પર નજર કરીએ, પરંતુ તે પહેલા જોઈએ એક મહત્વના સમાચાર. આદિવાસી નેતા છોટુ વસાવાના સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહાર. પોપટો ઈવીએમથી ચૂંટાઈને આવ્યા છે તેવું છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. બેલેટથી ચૂંટણી થાય તો ખરી સ્થિતિ આવે સામે તેવું નિવેદન છોટુ વસાવાએ આપ્યું છે. ડેડ બોડી જેવું કામ ન કરો, પ્રજા માટે કંઈક કરો, છોટુ વસાવાના આક્ષેપ. બહારથી આવેલા ખનીજ ચોરો ફરી એકવાર સક્રિય થઈ ગયા છે. સ્થાનિકો ભૂખે મરે છે, ગરીબોની જમીનો છીનવાઈ રહી છે. પહેલા બી ચાલુ હતું, મનસુખભાઈ સાંસદ હતા તારે, હવે ફરીથી લાયસન્સ એમનું રિન્યુ થઈ ગયું. ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું, એટલે જે ચોર લોકો હતા જે ખનીજ કાઢવાવાળા, એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આ બાજુ ચાલુ કરી છે. બડાલસીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે. એનું નામ શું છે? ઇમ્તિયાઝ અલી છે, અને એ છે હિંમતનગર બાજુનો. એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો હપ્તો ઉઘરાવે છે. પણ આવું જે તંત્ર ચાલે છે આ ભાજપના નેજા હેઠળ, મનસુખભાઈના નેજા હેઠળ, આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે. કઈના લોકો મનસુખભાઈ ક્યાં જશે? મારે એમ કેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ, એની સોસાયટી બનાવી નફાવો ને તમે વેપાર કરવા માટે. આ તમે આવા ભૂખર માણસો આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે, તો એ તો સારું નથી ને. મેં ગઈકાલે જ એક વિડીયો કહ્યો કે ઇલીગલ જ આ સરકાર બને છે, બાકી આ દેશ સુખી થઈ જાય. બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનો બહાર આવી જાય એવું છે. એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો. બાકી આ જે છે પોપટ બદામ, એ તો ઈવીએમથી આવીને આ ચોરી કરાવશે, એના આ જીવતા જાગતા પુરાવા છે. તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું? આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે, અહીંના લોકો ભૂખે મરી જાય, એ કેવી રીતના ચાલે? એને સાંસદ કોણ કહે મારે? મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો, જરા બોલતા થઈ જાઓ તો લોકોને બી ફાયદો થઈ જાય, બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો, આવી માનસિકતા છોડી દો. ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ મનસુખ વસાવા મારી સાથે જોડાયા છે. મનસુખભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. છોટુ વસાવાને આપણે સાંભળ્યા હશે, તમે ચોર કહ્યા છે તમને. બિલકુલ, હા. હેલો, હા મનસુખભાઈ, હા મેં સાંભળ્યા છોટુભાઈ ને. છોટુભાઈ અમારા વડીલ છે, આદિવાસી સમાજના બહુ સિનિયર ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે, અને ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા વિધાનસભામાં 25-30 વર્ષ સુધી એમનું એક હતું સાધન ચાલ્યું છે. સરપંચ થી માંડી તાલુકા પંચાયત થી માંડી પોતે ધારાસભ્ય સુધી બધી જ સત્તા એમની પાસે હતી. તો ખરેખર આ મને જે સલાહ આપે છે એ એમને અમલ કરવાની હતી. એમને જે તે સમયે કશું જ, આ જે એમને જે બધા ઉલ્લેખ કરે છે એ એમના જ માણસો એક સમયમાં, એ જે તે વખતે એમને કાળજી રાખી નથી. પણ હું એમને ચેલેન્જ સાથે કહું, પુરાવા સાથે કહું કે સમય સમય પર આવા લોકોની સામે હું લડ્યો છે. રેત માફિયા હોય કે ખાણ ખમીજ ખનીજ માફિયા હોય કે કોરી ઉદ્યોગ વાળા બે નંબર ધંધો કરનારા, આ બધા લોકોની સામે મેં સરકારમાં પણ રજૂઆત કરી છે, જિલ્લા સંકલનમાં પણ રજૂઆત કરી છે, અને આવતીકાલે પણ આજે વાત કરી છે. મુદ્દાઓ એ જ મુદ્દા સંકલનમાં મોકલ્યા છે. એવું નહીં કે એમના કહેવા પછી, પણ મને લાગે છે ત્યાં સુધી આજે મારા મુદ્દા. મનસુખભાઈ, છેલ્લી 7 થી તમે સાંસદ છો ભરૂચ લોકસભા બેઠક પર, અને આક્ષેપ જે છોટુ વસાવાએ લગાવ્યા છે કે ખનીજ માફિયા સક્રિય થયા છે, આજે પણ આજ કામ ચાલી રહ્યું છે, તમે માનો છો ત્યાં? એ જે અમારા ધ્યાન પર આવ્યું છે, અમે જ્યાં રજૂઆત કરી છે, અને સમય સમય ને એમની સાથે બધા લોકોની સાથે અમે કાયદેસરની કાર્યવાહી કરાવી છે. પણ છોટુભાઈ ને મારે એમ કે મોટા એમણે કર્યા છે, આટલા 25-30 વર્ષ સુધી બેફામ બની ગયા, મોટા બન્યા એમના કારણે મોટા થયા છે. અમારા પર આક્ષેપ લગાડે છે, પણ આક્ષેપ લગાડતા પહેલા એમને વિચાર કરવો છે આ મોટા કોના, અને એ બધા એમના જ માણસો હતા, એમના જ આ બધા ખાંડિયા હતા. હિંમતાજીલી ની વાત કરે છે તો એ કોનો માણસ? એમનો છોટુભાઈ નો ખાસ માણસ હતો. આજે ધારાસભ્ય છોટુભાઈ નથી, અને એમનાથી અલગ થઈ ગયો છે, એટલે એના કારણે એ અમારી સાથે જોડાની વાત કરે. પણ હું કોઈ પણ રેત માફિયા હશે કે કોઈ પણ બે નંબરિયા સાથે મારું કોઈ કનેક્શન નથી, એનો કોઈ થાવરતો નથી, અને આવતીકાલે જિલ્લા સંકલનમાં આ જ મુદ્દા જે બોલે છે એ જ મુદ્દા મારા જિલ્લા સંકલનમાં છે ને ચર્ચાવાના છે. પણ મારે છોટુભાઈને કેવું છે કે આ જે મુદ્દા
એટલા માટે છોટુભાઈ કહે છે કે એ લીકેજ થઈ ગયા છે અને હું પ્રશ્ન ઉપાડું, હું સંકલનમાં પ્રશ્ન લાવું, એના પહેલા એમને આ વિષય છેડ્યો છે. બહુ સમજદારી પૂર્વક છોટુભાઈને સમજું છું કે આ મુદ્દા અગાઉથી ચલાવવાના હતા ને, આજે જિલ્લા સંકલન એક દિવસ પહેલા. મનસુખભાઈ, છોટુભાઈએ તો એવું પણ કીધું કે ખાલી પોપટો છે જે ઈવીએમ થી ચૂંટાઈને આવી ગયા છે. એ તો એમનો આક્ષેપ છે, લોકો મતદાન કરે છે, હવે છોટુભાઈ બધી જ રીતના ફેંકાઈ ગયા છે, એટલે હવે આવું બોલાવશે એમની પાસે બીજો કોઈ ઉપાય નથી. અને આજે એમનો દીકરો ઉમેદવારી કરી હતી બાપ પાર્ટીમાંથી, કેટલા મત મળ્યા છોટુભાઈ ના નામે? મત 40-50-60 હજાર મત મળવા જોઈએ ને, લોકો આજે એમને નથી, એમની સાથે નથી, એટલે આજે અકળામણ કાઢે છે. મનસુખભાઈ અમારી સાથે જોડાયા, આપનો આભાર. છોટુ વસાવા જેમણે આક્ષેપ કર્યા છે ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા પર, તેમનું કહેવું છે કે અનેક જગ્યાએ ચોરો હવે કામ કરી રહ્યા છે, સાંસદની નિગરાની હેઠળ એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ સાથે તેમણે એ પણ આક્ષેપ કર્યા છે કે પોપટો ઈવીએમથી ચૂંટાઈને આવી ગયા છે, જો બેલેટ પેપરથી ચૂંટણી થાત તો ખરી વાસ્તવિકતા સામે આવી જતી.